અંકલેશ્વરમાં વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સરકારમાં એક વર્ષ પૂરું થયું તે અંતર્ગત વિશ્વાસથી વિકાસ યાત્રાનું આજે અહીંયા અંકલેશ્વર વિધાનસભાની અંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર આજરોજ અહીંયા અંકલેશ્વર વિધાનસભાના ખાતમુહૂર્ત લોકાર્પણના કામો પણ કરોડો રૂપિયાના કરવામાં આવ્યા. સાથે સાથે સખી મંદિરની બહેનોને પણ ચેક વિતરણ કરીને એ પોતે આર્થિક રીતે પગભર થાય એ પ્રકારે રાજ્ય સરકારે પણ કામગીરી કરી રહ્યા છે અને આ તમામ બહેનોને પણ પગભર થાય એ માટેનું જે બીરું જરીપ્યું છે એમાં આજે જોઈએ છે કે અનેક બહેનો આજે ખૂબ સારી રીતે પોતે પોતાનો બિઝનેસ કરી શકે છે. એ જ રીતે આજે અહીં આયુષ્યમાન ભારતના કાર્ડ પણ આપવામાં આવ્યા છે. ગંગા સરોવર બહેનોને પણ આજે અહીંયાથી કાર્ડ આપવામાં આવ્યા છે. આજે જોઈએ કે આ અંકલેશ્વર વિધાનસભામાં છેલ્લા 20 વર્ષની વાત કરો અનેકવિધ વિકાસના મોટા પ્રોજેક્ટો પણ બન્યા છે. ભારભૂત બેરેજ કે જે પહેલાં ખારો પાણી દરિયાનું 20-25 કિલોમીટર નર્મદા નદીની અંદર જતું હતું એને રોકવા માટે ઉત્તરાજ ભારભૂતની વચ્ચે આ એક ચેકડેમ બનાવીને ખારું પાણી રોકાય અને મીઠું પાણી ઉપરથી જાય એ પ્રકારની કામગીરી પણ કરવામાં છે. એમાં પાણી જે મીઠું પાણી જે સ્ટોરેજ થવાનું એ ખેડૂતોને પણ એ સિંચાઈ માટે એ કામ લાગવાનું છે. ત્યારે વધુ ન કહેતા અંકલેશ્વરમાં રેલવે ઓવરબ્રિજ હોય, નર્મદા મૈયા બ્રિજ હોય, અનેક બ્રિજોનું પણ નિર્માણ થયું છે. આવનારા દિવસોમાં આનાથી પણ સવિશેષ વધારે વિકાસ આપણા ગુજરાતનો અને અંકલેશ્વરનો થવાનો છે.